क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસનું શું પંચાંગ છે અને કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે બની રહ્યા છે. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. આજના દિવસના વિશેષ ઉપાય સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને આજના દિવસનો મહામંત્ર શું છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી. આચાર્ય આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીશું આ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આશુતોષજી પાસેથી આજના દિવસનું પંચાંગ. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે, તો આજે તારીખ થઈ રહી છે 14 ડિસેમ્બર 2024. આજનો વાર બની રહ્યો છે શનિવાર. તિથિની જો વાત કરીએ તો માક્ષર સુદ 14 એ આજની તિથિ બની રહી છે. નક્ષત્ર આજે રોહિણી નક્ષત્ર બની રહ્યું છે. આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે સવારે 8:26 સુધી, ત્યારબાદ સાધ્ય યોગ બની રહ્યો છે. કરણની વાત કરીએ તો આજે વિષ્ટિ એટલે ભદ્રાકરણ લાગી રહ્યું છે. જો રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃષભ રાશિમાં છે, અર્થાત જે બાળકનું અવતરણ આજે રોજ થાય અને જન્મ રાશિ વૃષભ ગણાશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ વ અને ઉ, આ પ્રમાણે નામકરણ કરવું શુભ નેતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે. દિવસના પંચાંગ બાદ હવે આપણે વાત કરીશું આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ આજના દિવસે યોગ જોવા મળી રહ્યો છે તે જાણીશું આશુતોષજી પાસેથી. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની. એ પહેલા જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7:13 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5:55 થશે. વાત કરીએ રાહુકાલમની. રાહુકાલમનો સમય સવારે 9:54 પ્રારંભ કરી 11:14 સુધી બનશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:12 પ્રારંભ કરી 12:55 સુધી અભિજીત શુભ મુહૂર્ત છે. ત્યારબાદ વાત કરીએ વિજય મુહૂર્તની. વિજય મુહૂર્તનો શુભ સમય 2:17 પ્રારંભ કરી 3:00 સુધી રહેશે. વિજય મુહૂર્ત નામ જેવા ગુણ આપે છે, આ મુહૂર્તમાં કરેલા કાર્યમાં વિજયશ્રી નિશ્ચિત થાય છે. આ ઉપરાંત દિન વિશેષમાં વાત કરીએ તો આજે શ્રી દત્ત ભગવાનનો અવતરણ દિવસ એટલે દત્ત જયંતિ છે. તમામ દર્શકોને દત્ત જયંતિની શુભકામનાઓ. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અને હવે આપણે શરૂઆત કરવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણવાની, કે જેની અંદર રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા શ્રેષ્ઠ રહેવાના છે, સાથે કયો શુભ રંગ આજે આપની રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવવાના છે. શરૂઆત કરીએ રાશિફળની પ્રથમ ત્રણ રાશિથી. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસનો કેવો વર્તારો જોવા મળી રહ્યો છે, કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જણાવશે આશુતોષજી. મેષ રાશિ, રાશિચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે ચાલી રહેલી સમસ્યામાંથી તમને રાહત મળી શકે એમ છે. આજે તમે થોડી મહેનતમાં પણ મોટી સફળતા પ્રાપ્ત કરો એ પ્રકારના ગ્રહમાન છે. દૂર રહેતા સંબંધી તરફથી તમને સારા શુભ સમાચાર આજે મળવા પાત્ર છે. વ્યાપાર માટે કરવામાં આવેલી યાત્રાઓ આજે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે. આજનો દિવસ તમારી મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટેનો દિવસ છે. જે પણ મહત્વાકાંક્ષાઓ છે આજે પૂર્ણ થઈ શકે એમ છે. ટૂંકમાં દિવસ મેષ રાશિના જાતકો માટે મંગલ કરતા જોવા મળી રહ્યો છે.
હવે વાત કરીએ આજના દિવસના આપના માટેના શુભ ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ વાદળી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય, આજે હનુમાન ચાલીસાનો પાઠ શુભ સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની બીજી રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે તમને કેટલાક શુભ કાર્યોમાં અવસર મળી શકે છે. પરિવારમાં સન્માન વધશે અને ઘરના વડીલોનો પ્રેમ અને સહયોગ પણ આજ સંપાદન કરી શકાય. તમારું માન વધે, વડીલોની સાથે સંપર્કમાં એમના પ્રેમનું સંપાદન ઉષ્મા એમની મળી શકે એમ છે. લવ લાઈફમાં આજે તમને તમારી પ્રેમી તરફથી ખુશીઓનો સાથ મળે. જીવનસાથી સાથેના સંબંધો સુધરે, પણ પ્રેમિકા સાથેના કે પ્રેમી સાથેના સંબંધોમાં આજે મધુરતા આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ અવશ્ય ભાગ લઈ શકો છો એ પ્રકારના શુભ ગ્રહો પણ જોવા મળી રહ્યા છે. આજે તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થઈ શકે જે ભવિષ્યમાં તમારા માટે લાભકર્તા સાબિત થાય. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. હવે વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ એટલે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરશો, તો આજના દિવસે વાનરાઓને બિસ્કિટ કે ફળ ખવડાવવા મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે તમારી કમાણીમાં વૃદ્ધિ થઈ શકે. જે લોકો વ્યાપારી છે એ લોકોને આજે વિશેષ રોજગારમાં કમાણી થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે વ્યવસાયમાં પણ સારી કહેવાય છે પ્રગતિ છે, નોકરીમાં પણ તક પ્રગતિ મળવાના યોગો છે. આજે અતિશય ઉત્સાહ અને અહંકારથી બચવાની જરૂર છે. કોઈ પણ કામ કરો, ઉત્સાહ વધારે પડતો હશે તો વધારે પડતા ઉત્સાહના કારણે તો લોસ થઈ શકે. તો અતિશય ઉત્સાહ અને ઈગો અહંકારથી બચવું હિતાવહ સાબિત થઈ શકે એમ છે. આજે જીવનસાથી માટે આપનો પ્રેમ છે એ વધતો જોવા મળી શકે. એ રીતે પરિવાર માટે આ યોગ સારો જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ આજે ભવિષ્યને લઈને થોડા ચિંતામાં જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે ચિંતા કર્યા કરતાં અભ્યાસમાં ધ્યાન રાખવું વધારે શુભ સાબિત થશે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરવો જોઈએ આજે આપે? ઉપાય, આજે 11 વખત ઓમ હમ હનુમતે નમઃ ભય ભંજનાય સુખમ કુરુ કુરુ ફટ સ્વાહા મંત્રનો જાપ કરી અને હનુમાનજીના ચરણમાં શ્વેતાર્કના પુષ્પ અર્પણ કરવા મંગલકારી નીવડશે. જી, તો મેષ, વૃષભ અને મિથુનના રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરવાના છે આપણે કર્ક, સિંહ અને કન્યા રાશિની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળશે, કયા ઉપાય આપે કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે રાશિ પ્રમાણે આપને જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. કર્ક રાશિ, રાશિચક્રની આ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ભાઈ બહેનોના લીધે ચિંતા અને સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે એમ છે. આજે તમે પરિવારના સભ્યો સાથે નાના અંતરની યાત્રા ઉપર જઈ શકો, કોઈ પ્રસંગમાં જવાનું થાય, કોઈ ફરવા, કોઈ પિકનિક ઉપર ધાર્મિક સ્થળની યાત્રા પણ થઈ શકે એમ છે. આજે નોકરીમાં તમારો જે પ્રભાવ છે વધી શકે એમ છે. તમારું પદ અને પ્રભાવ આજે વધે એ પ્રકારના ગ્રહમાન છે. મિત્રો સાથે જો કોઈ મતભેદ ચાલી રહ્યા છે તો આજે એમાં પણ સુધાર મળી શકે એમ છે. સરકારી કામમાં આજે તમને સફળતા નિશ્ચિત મળે એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી છે. વાત કરી ઉપાયની, શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે, આજના દિવસે આપે હનુમાનજી મહારાજને લવિંગની માળા અર્પણ કરવાની મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે દિવસ થોડો મૂંઝવણો ભરેલો રહેશે. શું કરવું શું ન કરવું એવી ચિંતાઓમાં વ્યાપિત મન આજે રહી શકે પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. સરકારી ક્ષેત્રમાં આજે તમારું કામ હોય તો એ અટકવાની સંભાવના પૂરી છે.
આજે તમને નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળી શકે, તમારા વ્યવસાયમાં તમારા અધિકારીઓ તમારા સહયોગમાં રહી શકે એમ છે. બાળકો માટે આજે તમારા વ્યવસાયમાં શુભતા મળી શકે, બાળકો તમને આજે વ્યવસાયમાં મદદ કરતા સાબિત થઈ શકે એમ છે. એટલે એ રીતે દિવસ શુભ રહેશે. આજે એક વિશેષ વાત, વાણીને નિયંત્રણમાં રાખવાથી પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે, અન્યથા આનંદ વિખરાઈ શકે છે. સમજી વિચારીને વ્યવહાર કરવો હિતાવહ રહેશે. ટૂંકમાં દિવસ શુભ રહેશે. વાત કરીએ ઉપાયની, આજે શુભ રંગની જો વાત કરીએ તો આપના માટે શુભ રંગ બની રહ્યો છે મંગલકારી ગોલ્ડન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય, આજના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ કન્યા. કન્યા રાશિ એ રાશિચક્રની છઠ્ઠા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે થોડી દોડધામ અવશ્ય રહેશે. આજે તમને તમારી નોકરીમાં લાભ મળી શકે એમ છે. બેન્કિંગ ક્ષેત્રમાં જો કામ કરો છો તો વિશેષ લાભના યોગો છે. તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા આજે પ્રયત્ન કરો. જે સેલ્સમાં છે એમને ઇન્સેન્ટિવ વધી શકે છે. બાળકો તરફથી આજે તમને કોઈ સારા સમાચાર મળવા પાત્ર છે. એટલે દિવસ તમારા માટે આનંદમાં વધારો કરવાવાળો બની રહ્યો છે. ટૂંકમાં મંગલકારી દિવસ સાબિત થશે. વાત કરી ઉપાયની, શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બોટલ ગ્રીન. એકદમ ઘેરો લીલો રંગ શુભ સાબિત થશે આપના માટે. ઉપાય, આજના દિવસે આપે મગ અને અડદ મિશ્રિત કરી અને ચકલાઓને નાખવા જોઈએ, જે શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી અને હાલ આપણે વિરામ લેવાનો સમય થયો છે, વિરામ માટે રોકાઈશું. પરંતુ વિરામ બાદ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે, રાશિ પ્રમાણેના ઉપાય. સાથે સાથે આપણે જાણીશું કે આજના દિવસનો કયો મહામંત્ર છે એ વિશે પણ આપણે માહિતી બ્રેક પછી લેવાના છે કાર્યક્રમની અંદર. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. આગળ વધીએ કાર્યક્રમમાં, અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, જેની અંદર આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણે માહિતી મેળવી અને સાથે જાણીએ કે કયા શુભ રંગ આજે આ રાશિના જાતકોને જોવા મળી રહ્યા છે. તુલા રાશિ રાશિચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ માનસિક તણાવવાળો ક્યાંક જોવા મળી શકે. દિવસભર કોઈ વાતને લઈને મૂંઝવણ અને ચિંતામાં રહી શકો એમ છો. હિંમત અને બુદ્ધિથી વિરોધીઓને હરાવવામાં આજ સફળતા મળી શકે એમ છે. પ્રણય જીવનમાં એટલે લવ લાઈફમાં તમને તમારા પ્રેમીનો પૂરેપૂરો સહયોગ મળવા પાત્ર છે. આજે તમારે તમારા પડોશીના લોકોની સાથે તાલમેલ જાળવવો આપના માટે શુભ સાબિત થશે. ઝઘડા ન કરવા, તાલમેલ જાળવવો હિતાવહ રહેશે. વાત કરી ઉપાયની, તો શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે મટમેલો રંગ, એટલે થોડો મેલખાઉ સફેદ રંગ. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે, તો આજના દિવસે આપે કોઈ ભિક્ષુકને દાન કરવું જોઈએ. અન્નદાન કરો, ફળદાન કરો કે ધનદાન કરો, દાન કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિકની, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે ઉત્સાહવર્ધક, ઉત્સાહજનક દિવસ રહેશે. સવારે ઉઠતાની સાથે નવી ઉર્જા સાથે આપ દિવસની શરૂઆત કરશો. આજે તમે કોઈ સારા સમાચાર મેળવી વધારે ઉર્જાન્વિત, વધારે ખુશ, વધારે મંગલકારી પોતાની જાતને અનુભવ કરશો. આજે કોઈ તમારા મોટા ભાઈ છે તો એમનો સહયોગ તમને તમારા દરેક ક્ષેત્રમાં મળવા પાત્ર છે. એ સામાજિક હોય, આર્થિક હોય કે બૌદ્ધિક ક્ષેત્ર, મોટા ભાઈનો સહયોગ તમને મળે એ પ્રકારના ગ્રહમાન છે. તો આજે કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો છે તો એમાંથી પણ મુક્તિ મળી શકે એમ છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. ઉપાય, આજે આપના માટે મરૂન રંગ શુભ સાબિત થશે. અને શું ઉપાય કરવો જોઈએ, માછલીઓને લોટની ગોળી બનાવી પધરાવી શુભ સાબિત રહેશે. હવે વાત કરીશું આગળની રાશિ ધનરાશિ.
ધનરાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે. અને સમસ્યાઓ ઉકેલાઈ જવાશે. તમે જે સમસ્યાઓથી ચાલો છો, સમસ્યા જે ઉકેલાઈ જશે ને, મનને માનસિક રાહતનો અનુભવ થઈ શકે. આજે વ્યવસાયમાં અણધાર્યો લાભ મળવાની શક્યતાઓ છે. જીવનસાથીના સ્વાસ્થ્ય સમસ્યાઓ હશે તો એ પણ આજે રાહતનો અનુભવ આપશે. જીવનસાથીની સલાહથી વ્યવસાયમાં મદદરૂપ સ્થિતિઓ જોવા મળે, એની સલાહ આપના માટે મદદરૂપ થશે. મંગલકારી દિવસ છે આપને. નવું કામ શરૂ કરવા માગો છો, દિવસ શુભ છે આપના માટે. એકંદરે કલ્યાણકારી દિવસ આપના માટે સાબિત રહેવાનો છે. હવે વાત કરી ઉપાયની. શુભ રંગ જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય, આજના દિવસે હનુમાનજી મંદિરમાં બુંદીનો ભોગ ધરાવો, મંગલકારી સાબિત થશે. જી, તો તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરીશું રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ એવી મકર, કુંભ અને મીન રાશિ વિશે. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થશે, કઈ કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે આજના દિવસે કયા ઉપાય આપે કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ, રાશિચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો એમ છે. આજે તમને બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા કાર્યમાં સારો એવો નફો મળવાની સંભાવનાઓ છે. આજે છાત્રોને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળી શકે એમ છે. સરકારી ક્ષેત્રમાં આજે તમારું કામ અટકવાની પણ સંભાવનાઓ છે. આજે શાંતિ જાળવવી આપના માટે સલાહભર્યું છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા જોવા મળી રહ્યો છે. ઉપાય કરવા વિશેષ લાભ આપી શકે. કયો ઉપાય કરીશું? શુભ રંગ, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે નેવી બ્લુ. આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે હનુમાન વડવાનલ સ્તોત્રનો પાઠ કરવો. હવે વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ, કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે વિદેશ સાથે વેપાર કરવો આજે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે, લાભ મળશે. જે લોકો પરદેશ જવા વિચારી રહ્યા છે એઓના માટે સારી ઓફર, સારી તકો મળી શકે છે. સમજી વિચારીને તક ઝડપી તાવરે. ધર્મ અને આધ્યાત્મિકતામાં તમારી અભિરુચિ વધતી જોવા મળે છે. રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો દિવસ મંગલકારી છે. જ્યાં પ્રોપર્ટીમાં રોકાણ કરવું છે હિતાવહ સાબિત થઈ શકે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરીએ હવે ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો શુભ રંગ બની રહ્યો છે કાળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ સાબિત થશે. ઉપાય કયો કરીશું? આજે આપના માટે ઉપાય છે ઘરના જ્યેષ્ઠ શ્રેષ્ઠ એટલે વડીલોના આશીર્વાદ લેવા. એમના આશીર્વાદ લઈ કાર્યની શરૂઆત કરો, દિવસ શુભ સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ એટલે મીન રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર, છુપા શત્રુઓ એનાથી સાવધાની રાખવી હિતાવ રહેશે. આજે તમારે નાણાકીય બાબતોમાં જોખમ ન લેવું જોઈએ, એ નુકસાન આપી શકે એમ છે. ઉધાર આપેલા પૈસા પણ પાછા આપ મેળવી શકશો. કોઈને ઉધાર આપ્યા છે પાછા મળે એવા ગ્રહમાં આજના જોવા મળી રહ્યા છે. આજે તમને તમારા માતા પિતાની સેવા કરવાનો અવસર મળશે, એમના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે તમારા માટે પ્રગતિના નવા પંથ, નવા રસ્તા, નવા માર્ગ ખુલતા જોવા મળે છે. ટૂંકમાં વાત કરીએ દિવસ સારો છે, સાનુકૂળ છે. એકંદરે આપનો દિવસ મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું ઉપાય. આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો બદામી રંગ શુભ સાબિત થવાનો છે. ઉપાય કયો કરશો? આજે આજે હળદરનું તિલક લલાટમાં લગાવું, તે સમયે હનુમાનજીની આરાધના, હનુમાનજીની પ્રાર્થના કરવી મંગલકારી સાબિત થશે. જી, તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે અને હવે આપણે આગળ વધીશું કાર્યક્રમમાં અને જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કેવો દિવસ આપનો પસાર થશે અને કેવા કેવા યોગ દિવસ દરમિયાન આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોવા મળી રહ્યા છે તે જાણીએ આશુતોષજી પાસેથી. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો જે મૂલાંક છે
એ 5 બની રહ્યો છે અને ભાગ્યાંક આજનો 7 છે. 5 બુધનો અંક છે, 7 કેતુનો છે. કેતુ બુધનું આ કોમ્બિનેશન જે છે ધાર્મિક આધ્યાત્મિક ચેતનાઓનો વિકાસ કરાવી શકે છે. દરેક ક્ષેત્રમાં આજે તમને સફળતા મળી શકે, નાણાકીય બાબતમાં જ વિશેષ લાભ મળી શકે. ટૂંકમાં આજનો દિવસ શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. પણ આજે અહંકારનો ત્યાગ કરો, હિતાવ સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આપણે દિવસનો વર્તારો જાણી લીધો છે ને, હવે આપણે આગળ વધીશું, મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને સાથે આજે કોને કયા ઉપાય કરવાના, કયા ઉપાય દ્વારા આજે આપણે આજનો દિવસ વિશેષ લાભકારી બનાવી શકાય તે વિશે માહિતી મેળવીએ. આજે દત્ત જયંતિ, ભગવાન દત્તાત્રેયની આરાધના જો આજે કરવામાં આવે મનોકામનાઓ પૂર્ણ થઈ શકે. 52 ગુરુવારે કરે પાઠ 52 સપ્રેમ, તો ગુરુવાર નથી પણ આજના દિવસે દત્ત જયંતિ છે, તો દત્ત જયંતિના દિવસે દત્તાત્રેયની આરાધના દત્તબાવની દ્વારા કરી શકાય, દત્ત પંજર સ્તોત્ર દ્વારા કરી શકાય, દત્ત માલા મંત્ર દ્વારા પણ જાપ કરો, મંગલકારી સાબિત થશે. જો આર્થિક સામાજિક માનસિક સમસ્યાઓ ચાલે છે તો અવશ્ય દત્તબાવની લાભકર્તા નીવડશે. તો આ ઉપાય હતા કે જેના દ્વારા આજનો દિવસ મંગલકારી બની શકે છે અને આજના દિવસનું મહત્વ આપણે જાણી લીધું છે. સાથે આગળ વધતા કાર્યક્રમમાં આપણે જાણવાના છે કે આજના દિવસે કયા મહામંત્રનો જાપ વધુ લાભકારી શુભકારી સાબિત થવાનો છે તે વિશે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, કે જેનો જાપ કરવો આપના માટે શુભ સાબિત થશે, મંગલકારી રહેશે, કલ્યાણકારી સાબિત થશે. એ મંત્ર નોંધી રાખીએ. ઓમ કૃષ્ણ દ્વારિકાવાસીન ક્વાસી યાદવ નંદન આપદભી પરિભૂતામ મામ ત્રાય સ્વાસુ જનાર્દન. કૃષ્ણ ભગવાનનો આ વિશેષ મંત્ર જેનો જાપ તમામ પ્રકારના ઓપ્ટિકલ્સમાંથી સંકટોમાંથી આજે આપના માટે મુક્તિનું સાધન બની શકે એમ છે. એક માળા હિતાવ છે, વધારે સમય હોય તો જાપ કરી શકો છો. જેટલો જાપ કરશો એટલો વધારે શુભ સાબિત થશે. આપનો દિવસ મંગલમય બની રહે અભ્યર્થના. જી તો દર્શક મિત્રો, આજનો આ મહામંત્ર હતો. જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ જો કરશો તો આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે અને ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા જાપ થઈ શકે એટલા મહામંત્રના જાપ આજે આપ અવશ્ય કરશો. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આપણે આ કાર્યક્રમની અંદર અનેક એવીધ માહિતી મેળવી લીધી છે. વારે વાર રાશિના જાતકોનું રાશિફળ, દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે. સાથે આપણે જાણી લીધું છે કે આજે કયા મહામંત્રનો જાપ કરવો વધુ ઉપયોગી અને ફળદાયી નીવડવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આ પ્રશ્ન પર આપ સંપર્ક કરી અને તેમના પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર આપ આ નંબર પર મેળવી શકો છો આશુતોષજી પાસેથી. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણા કાર્યક્રમમાં મળતા રહીશું. જેનું નામ છે વર્ષ રાશિ, પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.